आणंद तालुको उमरेड स्पेशल एजुकेटर। आज मारो विषय है योग। COVID-19 महामारी ने लीधे दिव्यांग बाळकों पोतानुं शारीरिक अने मानसिक स्वास्थ्य केळवाय तेना माटे आज मारो विषय है योग। सौ प्रथम योग में आपणे दिव्यांग बाळकों ने आपणे ओंकार मंत्र थी स्पीच ए लोकोनी स्पीच थेरापी भी मळे अने ए लोकोनुं शारीरिक अने मानसिक स्वास्थ्य सारूँ रहे एना माटे आजे हूँ ओंकार मंत्र थी योग मारी शुरुआत करूँ। पहला टाटरा बेसीने आँखों बंद करवानी, ऊंडो श्वास लेवानो, पछी धीरे धीरे बाळकोने ए लोकोनी स्पीच डेवलपमेंट थाय स्पीचमां वधारो थाय तेना माटे ऊंडा मूंडा बोलीशुं। ઓંકાર મંત્ર બોલીએ ત્યારે શ્વાસ ખેંચવાનો અને જ્યારે ઓંકાર મંત્ર પૂર્ણ થાય ત્યારે શ્વાસ પૂર્ણ રીતે બહાર કાઢો। ત્યાર પછી એક બીજી કસરત છે, બાળકોના હાથ અને પગના સ્નાયુઓનો વિકાસ થાય તેના માટે સૌ પ્રથમ બાળકોને પ્રત્યક્ષ રીતે યોગનું આપણે બતાવીશું। આજે બંને હાથ સામે બંને હાથ ધીરે ધીરે ઉપર કરવાના, નીચે બંને હાથ સામે। ત્યાર પછી બાળકોને ધીમે ધીમે બંને પગ વ્યવસ્થિત થોડા કરીને બાળકોને ફરીથી હાથ ઉપર કરીને બતાવવાનું, પછી ધીમે ધીમે બંને હાથ આવીને ઉઠી વાળીને સીધા ટટ્ટા કસરત શીખવાનું અને ધીમે ધીમે માસિક પગને અડે એ રીતે કસરત કરતો પછી બંને હાથ સીધા કરી આવે, પછી ધીમે પલાટી માંગો શીખવાનો। ત્યાર પછી બાળકોની આંખની કસરત થાય, બાળકોનો આઈ હેન્ડ કોર્ડિનેશનમાં નો વિકાસ થાય તેના માટે બીજી એક કસરત છે, બંને હાથ આ રીતે વાત કરી ગુરુભાઈ મદદથી શારીરિક દિશા તરફ બાળકોને જોવાનું કહેવાનું, સીધેથી સીધી બાજુ નજર રાખીને ધીમે ધીમે જમણી બાજુ બાળકો ભૂલી શકે તે રીતે પ્રયત્ન કરવાનું। પછી એવી જ રીતે ડાબો હાથનો ઉપયોગ કરી દિવ્યાંગ બાળકોમાં શું છે કે ખોરાકનું જલ્દી પાચન ક્રિયા થતી નથી એના માટે બાળકોને એક ઉપયોગી યોગ છે પલાટી મારીને આવી રીતે ઊભો કરી રહેવાનું ચોક્કસ શીખવાનું। આનાથી બાળકોને શું છે કે ઓકાર મંત્ર બી કરી શકાય અને બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય અને શારીરિક પાચન ક્રિયામાં બી સારી।